સાંભળી અમિત શાહ શું કહી રહ્યા છે. અરે ભાઈ આમ નહીં, ઉત્તર પ્રદેશ ની જનતા નો આભાર માનવાનો છે. અવાજ સાબરમતી ના કિનારા થી ગંગા કિનારા સુધી પહોંચે એ રીતે મારી સાથે તો બંને હાથ ઉઠાવી વિજયના વિશ્વાસ ની મુઠ્ઠી ભીજી એક સાથે બોલીએ ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. મંચ ઉપર ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ શ્રીમાન જીતુ વાઘાણીજી, ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન વિજય રૂપાણીજી, ગુજરાતના લોકપ્રિય નાયબ મુખ્યમંત્રી શ્રીમાન નીતિનભાઈ પટેલ, આપના સૌના માર્ગદર્શક અને પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, કેન્દ્ર સરકારમાં ગુજરાતમાંથી મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાજી, ગુજરાતના સહસંગઠન મંત્રી, દેશના સહસંગઠન મંત્રી શ્રીમાન વી સતીશજી, મુરબ્બી સુરેન્દ્ર કાકા, અને આજે આ કાર્યક્રમની અંદર ગુજરાતના દૂર દૂરના ગામડેથી આવેલા પ્યારા કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, મિત્રો, હું સર્કિટ હાઉસ થી નીકળ્યો અને રિવરફ્રન્ટ પર આવ્યો ત્યાં સુધી રોડ પર કાર્યકર્તા જ કાર્યકર્તા, કાર્યકર્તા જ કાર્યકર્તા. મેં જીતુભાઈને પૂછ્યું કે જીતુભાઈ આટલા બધા કાર્યકર્તા અહીંયા છે, મંડપમાં કોણ હશે? તો જીતુભાઈએ કહ્યું, અમિતભાઈ મંડપ તો ભરાઈ ગયો છે, આ તો બહાર ટેલિવિઝન પર જોવાના છે. મિત્રો, આજે ફરી એકવાર પૂરા દેશના મીડિયાની સામે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશે પોતાના સંગઠનની તાકાતનો પરચો આ વિજય વિશ્વાસ સંમેલનથી આપ્યો છે. ગુજરાતના લાખો કાર્યકર્તાઓના પ્રતિનિધિ તરીકે, કરોડો કાર્યકર્તાના પ્રતિનિધિ તરીકે આપ સૌ જે અહીંયા પધાર્યા છો એ સૌને હૃદયપૂર્વક વિનમ્રતાથી પ્રણામ કરવા માટે આવ્યો છું. મિત્રો, પ્રણામ કરવા માટે. મિત્રો, નવરાત્રીની શુભ શરૂઆતમાં જ ગુજરાતમાં આ વિજય વિશ્વાસ સંમેલન જે થઈ રહ્યું છે એ આવનારી ગુજરાતની ચૂંટણીના પરિણામોનું ધ્યોતક પરિવર્તન છે. મિત્રો, આવા જે સંમેલનમાં ગંગાના કિનારે કાનપુરમાં ઉત્તર પ્રદેશના કાર્યકર્તાઓએ નિર્ણય કર્યો હતો કે આ વખતે ઉત્તર પ્રદેશની અંદર 300 થી વધારે સીટો વાળી સરકાર બનાવીશું. અને એ જ રીતે આ મહાન સાબરમતી નદી જેના કિનારે સ્વતંત્રતા સંગ્રામનો પાયો નંખાયો સાબરના કિનારે આજ ગુજરાત પ્રદેશ ભાજપના કાર્યકર્તાઓ સંકલ્પ કરવા એકઠા થયા છે કે આ વખતે ગુજરાતમાં 150 થી વધારે સીટો વાળી સરકાર. મિત્રો, વિજયભાઈ આંકડાઓનું ગણિત સમજાવતા હતા કે આટલી લોકસભા સીટો જીત્યા, આટલી વિધાનસભા સીટો જીત્યા, પણ હું તો સીધું સાધું ગણિત તમને સમજાવવા માંગુ છું. નરેન્દ્રભાઈ સીએમ હતા તો 128 સીટો આવી હતી કે નથી આવી, ભાઈ બોલો. તો નરેન્દ્રભાઈ પીએમ હોય તો કેટલી સીટો આવી જોઈએ, કેટલી આવી જોઈએ? આનાથી ઉપર કોઈ ગણિત કરવાની જરૂર જ નથી. મિત્રો, આ 5 રાજ્યોની ચૂંટણીના પરિણામ જે આવ્યા છે એ નરેન્દ્રભાઈની દેશમાં લોકપ્રિયતાના પરિચાયક છે. મિત્રો, પરિચાયક છે. જે રીતે
નરેન્દ્રભાઈએ 2.5 વર્ષ સુધી, 2.5-3 વર્ષ સુધી દેશમાં સરકાર ચલાવી. સરકારની શરૂઆત થઈ એ દિવસે નરેન્દ્રભાઈએ ભાષણ કર્યું હતું કે મારી સરકાર આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ગરીબોની સરકાર છે, દલિતોની સરકાર છે, ગામડાની સરકાર છે, ખેડૂતોની સરકાર છે, નિર્બલોની સરકાર છે. મિત્રો, એ વાતને નરેન્દ્રભાઈએ 2.5 વર્ષની અંદર ચરિતાર્થ કરી દીધી છે. અને એ ગરીબ કલ્યાણનો જે એમનો સંકલ્પ હતો, એ સંકલ્પના કારણે જ આજે ઉત્તર પ્રદેશની અંદર 300 થી વધારો સીટો વાળી સરકાર બનાવવામાં આપણને સફળતા મળી છે. મિત્રો, આજ ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે મારા જીવનમાં એક ભાગ્ય મને મળ્યું કે હું ભારતીય જનતા પાર્ટીનો રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યો. પરંતુ એ દિવસ મને બરોબર યાદ છે કે અમદાવાદ શહેરના નારણપુરા વોર્ડના સંઘવી હાઈસ્કૂલના એક બૂથનો ઇન્ચાર્જ હું હતો અને ચૂંટણીઓમાં કમર દોરવા માટે નીકળતો હતો. એ દિવસ હું નથી ભૂલ. મિત્રો, આ ભારતીય જનતા પાર્ટીની વિજય યાત્રા અનેક કાર્યકર્તાઓના 50 થી વધુ વર્ષના બલિદાન અને તપશ્ચર્યાના કારણે થઈ છે. આ પાર્ટીનો વિકાસ અનેક બલિદાની કાર્યકર્તાઓના આધારે થયો. જનસંઘની સ્થાપનાથી આજના દિવસ સુધી 10 સભ્યોથી બનેલી આપણી ભારતીય જનતા પાર્ટી આજે 11 કરોડથી વધુ સભ્યો સાથે દેશની સૌથી મોટી પાર્ટી બની છે. મિત્રો, જે ભારતીય જનતા પાર્ટી એક મ્યુનિસિપાલિટીની સીટ પણ જીતી જાય તો વિજય ઉત્સવ મનાતી હતી, એ ભારતીય જનતા પાર્ટીના આજે દેશમાં 1385 મિત્રો 1385 ધારાસભ્યો વિધાનસભાની અંદર બેઠે. ભારતીય જનસંઘની સ્થાપના થઈ એ વખતે જવાહરલાલ નહેરુ કટાક્ષ કરતા કે બીજી સત્તા નહીં આવેગી. 50 વર્ષની એક યાત્રા પછી આજે સીટ પણ જીતી જાય તો વિજય ઉત્સવ મનાતી હતી, એ ભારતીય જનતા પાર્ટીના આજે દેશમાં 1385 મિત્રો 1385 ધારાસભ્યો વિધાનસભાની અંદર બેઠે. ભારતીય જનસંઘની સ્થાપના થઈ એ વખતે જવાહરલાલ નહેરુ કટાક્ષ કરતા કે 20મી પેઢી તક સત્તા નહીં આવેગી. 50 વર્ષની એક યાત્રા પછી આજે દેશમાં 15 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બેઠી. મિત્રો, સંસદની અંદર એક જમાનો તો આપણી 2 સીટો થઈ ગઈ હતી. રાજીવ ગાંધીએ એક કટાક્ષ કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી કુટુંબ નિયોજન મેં માનતી હૈ, હમ દો હમારે દો, ઇસીલિયે ઇસકે દો હી સદસ્ય હૈ. એ વખતે કોંગ્રેસના લગભગ 400થી વધારે સભ્યો હતા. આજે ભારતીય જનતા પાર્ટીના બંને સદનમાં 325થી વધારે સભ્યો છે અને કોંગ્રેસ પાર્ટી 44 પર આવીને ઉભી રહી. મિત્રો, 11 કરોડથી વધુ સદસ્યો, 1385થી વધુ ધારાસભ્યો, 14 સરકારો, 325 જેટલા સંસદ સભ્યો અને કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પૂર્ણ બહુમતની ભારતીય જનતા પાર્ટીની સરકાર. મિત્રો, આ કલ્પના કોઈ કાર્યકર્તાઓએ નહીં કરી. મિત્રો, આ દેશના લગભગ 59% વસ્તી પર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને 65% ભૂભાગ પર, 65% જમીન ઉપર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. મિત્રો, આ ભારતીય જનતા પાર્ટીની જે વિજય યાત્રા થઈ છે, એ વિજય યાત્રાના કારણે અને 2.5 વર્ષના નરેન્દ્ર મોદીજીના શાસનને કારણે મને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે કહેવામાં જરાય સંકોચ નથી કે આઝાદી પછી
देश में सौथी लोकप्रिय नेता तरीके नरेन्द्र मोदी उठी ने आया है। मित्रों नरेन्द्र मोदी उठी ने अपना नरेन्द्र भाई विश्व ने अंदर देश नु नाम आगर वधारवा में तो एमनो बहु मोटो फाड़ो छे, परंतु आ भारतीय जनता पार्टी नी जे विकास यात्रा छे ए विकास यात्रा नरेन्द्र मोदी ना गुजरात मॉडल ने आभारी छे। गुजरात नी अंदर नरेन्द्र भाई जे रीते शासन कर्यु अने गुजरात नी अंदर चाहे गामडू होय चाहे शहर होय चाहे झुग्गी झोपड़ी होय चाहे मोटा बंगला मां रहेवा वाला माले जुजारो होय दरेक ना साथे राखीने जे प्रकार थी नरेन्द्र भाई ए शासन कर्यु एना कारणे गुजरात मॉडल उभु थयु अने गुजरात मॉडल ना कारणे आजे देश नी अंदर भारतीय जनता पार्टी आ स्थाने पहुंची। मित्रों भारतीय जनता पार्टी नी एक अपराजित विजय यात्रा नी शुरुआत करवानो श्रेय श्री नरेन्द्र मोदी ने जाए छे। मित्रों नरेन्द्र मोदी ने जाए छे 1990 थी आज सुधी जरा गुजरात में विपक्ष ना मित्रों कान खोली ने सांभळी ले 1990 थी आज सुधी भारतीय जनता पार्टी एक पण चूंटनी विधानसभा नी के लोकसभा नी गुजरात में हारी नथी एक पण चूंटनी। अने दर वक्ते विपक्ष ने चूंटनी नजीक आवे એટલે છેલ્લા વર્ષે શેખ ચલ્લીના સપના આવવા માંડે છે। દર છેલ્લા વર્ષે હું 5 ચૂંટણી થી જોઉં છું મિત્રો છેલ્લા વર્ષે વિપક્ષને શેખ ચલ્લીના સપના આવવા માંડે છે જે કાઉન્ટિંગના દિવસે ચકના ચૂર થઈ જાય, પરંતુ આ વખતે થોડું વહેલું બાળ મરણ થઈ ગયું સપનાઓનું। દર વખતે કાઉન્ટિંગ સુધી સપના જીવતા હતા, આ વખતે પણ એમને એક વર્ષ પહેલા ચાલુ કર્યું કોંગ્રેસ આવે છે એ સપનું એમનું કાઉન્ટિંગ સુધી ના ચાલ્યું। આ 5 રાજ્યોના પરિણામના દિવસે એ સપનું ચકનાચૂર થઈ ગયું। મિત્રો હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને કહેવા આવ્યો છું, વિજયનો વિશ્વાસ હૃદયમાં ભરીને યુદ્ધના મેદાનમાં જાઓ, કોઈ આલિયા માલિયા ચમાલિયાની તાકાત નથી ભારતીય જનતા પાર્ટીને પરાસ્ત કરવાની। ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જ્યારે જ્યારે ભારત માતા કી જયના જયકારા સાથે ચૂંટણીના મેદાનમાં ઉતર્યો વિજય પોતે જ ભારતીય જનતા પાર્ટીની પાસે આવ્યો છે। મિત્રો અહીં ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યકર્તાઓનો આધાર। મિત્રો આપણો આ વિજય 5 રાજ્યોનો એક જાતિવાદના આધારે નથી થયો, કોઈ પરિવારવાદના આધારે નથી થયો, તૃષ્ટિકરણની રાજનીતિના આધારે નથી થયો। આપણો આ વિજય પોલિટિક્સ ઓફ પરફોર્મન્સના આધાર પર વિકાસના આધાર પર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છે। મિત્રો નરેન્દ્રભાઈએ આ દેશમાંથી જાતિવાદ પરિવારવાદ અને તૃષ્ટિકરણની રાજનીતિનો છેદ ઉડાડી પોલિટિક્સ ઓફ પરફોર્મન્સનો નવો યુગ શરૂ કર્યો છે। મિત્રો નવો યુગ શરૂ કર્યો અને ભારતીય જનતા પાર્ટીના આપણે સૌ કાર્યકર્તાઓ માટે આપણા બધા માટે ગૌરવનો વિષય છે। મિત્રો હું આજે મીડિયાના એ ઘણા બધા મિત્રો અહીંયા છે, ગુજરાતની જનતાને યાદ કરવા આવ્યો છું। 1995 માં જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની એ પહેલા ગુજરાતની સ્થિતિ શું હતી? આ મંડપની અંદર અનેક એવા કાર્યકર્તા છે જે કદાચ 95 માં જન્મ્યા નહીં, એમને ખબર નથી કે ગુજરાતની અંદર 95 માં એક વર્ષની અંદર 200 કર્ફ્યુના દિવસો ગુજરાતની જનતાએ જોયા છે। એક વર્ષમાં 200 કર્ફ્યુ, વીજળીનું ઠેકાણું નહીં, 6 કલાક 7 કલાક સાંજે વારુના ટાઈમે વીજળી જતી રહેતી હતી, એ પણ હું ગુજરાતની જનતાને યાદ કરવા આવ્યો છું।
જાતિવાદ નું ઝેર આ કોંગ્રેસ પાર્ટીએ ગામડે ગામડે ગોળી દીધું હતું. ઉત્તર ગુજરાત અને આણંદ ખેડાના બધાને યાદ હશે, ઉભા પાકો આવીને સરગાઈ જતી હતી પોલીસ, ખેતરમાં આવેલા ઉભા પાકો સરગાઈને પોલીસ જતી રહેતી હતી. મિત્રો, ભ્રષ્ટાચારની ચરમસીમા છે. ટાંટિયા ખેંચ, પરિવારવાદ, અંધારા ગામડા, વ્યવસ્થાનું નામો નિશાન નહીં, એ કોંગ્રેસનું શાસન હતું. અને 2002 થી 2001 થી જયારે નરેન્દ્રભાઈ આવ્યા, આપણે ગુજરાતની અંદર 24 કલાક વીજળી આપી ગામડાના અંધારા ઉલેચવાનું કામ કર્યું છે. મિત્રો, જે નર્મદા યોજના જવાહરલાલ નહેરુ પથરો નાખીને ગયા હતા, ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ત્યાં સુધી નર્મદા યોજના આગળ નથી વધી. નરેન્દ્રભાઈ હવે ઓગસ્ટ ની અંદર દરવાજા લાગી જાય એવી વ્યવસ્થા કરી ખાવડા સુધી નર્મદાનું પાણી પહોંચાડવાનું ભગીરથ કામ નરેન્દ્રભાઈ કર્યું છે. મિત્રો, કેટલાય વર્ષ સુધી, લગભગ 13 વર્ષથી, ચાહે નરેન્દ્રભાઈ હોય, આનંદીબેન હોય કે વિજયભાઈ હોય, ગુજરાત ની અંદર કરફ્યુ એટલે શું એ ગુજરાતની જનતા ભૂલી ગઈ છે. કોમી ઉલ્લડો ગુજરાતની જનતા ભૂલી ગઈ છે. અમદાવાદની જનતાને ખબર છે, અહીંયા બેગમ બાદશાહોના રાજ ચાલતા હતા. બેગમ બાદશાહોના ચાલતા હતા કે નતા ચાલતા ભાઈ? 25-25 સ્ટેબિંગ એક દિવસમાં થતા હતા. કોંગ્રેસના પેટનું પાણી નતું હાલતું. આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સ્ટેબિંગ કરવા વાળા ગુજરાત છોડીને બહાર જતા રહ્યા છે. આ ભારતીય જનતા પાર્ટી. મિત્રો, 12% થી વધારે કૃષિ દર, 14% થી વધારે વિકાસ દર, રોડ રસ્તા, ગામડાનો વિકાસ, શહેરોનો વિકાસ, નર્મદાનું પાણી ખાવડા સુધી પહોંચાડવાની વાત સૌની યોજનાથી તરસા સૌરાષ્ટ્રને પીવાનું પાણી પહોંચાડવાની વાત. મિત્રો, સાબરમતી રિવરફ્રન્ટ, જે સાબરમતીના કિનારે અત્યારે આપણે બેઠા છે ને, હું મારા પોતાનો અનુભવ કહું છું. હું મારા દીકરાને મોટરસાયકલ પર બેસાડીને જતો હતો. લગભગ 7 વર્ષનું એનું આયુષ્ય હશે, ઉંમર હશે. એને પૂછ્યું, પપ્પા મારા ટીચર કહેતા હતા કે અમદાવાદ સાબરમતીના કિનારે આવ્યું છે, સાબરમતી નદી ક્યાં છે? મેને ગોરે ભાઈ, જયારે બ્રિજ ઉપરથી જઈએ છે, મારી જોડે તું મોટરસાયકલ પર જાય છે, ત્યારે નીચે સાબરમતી નદી નથી દેખાતી? તો એને કહ્યું, એ નદી કહેવાય? એ તો ખાડો છે, ખાડો, નદીમાં તો પાણી હોય. સાબરમતી નદીને છોકરાઓ ખાડો ગણતા હતા. એ સાબરમતીની અંદર માં નર્મદાનું પાણી છલોછલ પહોંચાડવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. મિત્રો, યુનિવર્સિટીઓ, મેડિકલ કોલેજો, વાયબ્રન્ટ ગુજરાતના માધ્યમથી લાખો કરોડોના રોકાણો અને રોજગારીના કામ નરેન્દ્રભાઈએ કર્યા. મિત્રો, એના માધ્યમથી નક્કી થઈ ગયું કે ગુજરાત મોડલ શું કહેવાય. કોંગ્રેસ એટલે ભ્રષ્ટાચાર, કોંગ્રેસ એટલે કોમી રમખાણ, કોંગ્રેસ એટલે પરિવારવાદ, કોંગ્રેસ એટલે કરફ્યુ, અને ભારતીય જનતા પાર્ટી એટલે વિકાસ, ભારતીય જનતા પાર્ટી એટલે નિર્ણાયક સરકાર, ભારતીય જનતા પાર્ટી એટલે પારદર્શિતા, અને ભારતીય જનતા પાર્ટી એટલે કરફ્યુ વિહીન લો એન્ડ ઓર્ડર, એ ભારતીય જનતા પાર્ટી. આ પ્રકારની બે ઓળખો આપણે ગુજરાતમાં ઉભી કરવામાં નરેન્દ્રભાઈના કારણે સંપર્ક. મિત્રો, આવનારા દિવસોની અંદર ચૂંટણી જેમ જેમ નજીક આવશે, એમ કોંગ્રેસ પાર્ટીના જૂઠાણા આરોપો ચાલુ થતા જશે. પણ હું કોંગ્રેસના નેતાઓને કહેવા માંગુ છું, મિત્રો, એ જેટલા જૂઠાણા ચલાવશે, જેટલા આરોપો ચલાવશે, એ આરોપોના કિચડની અંદર કમર એટલું સરસ રીતે ખીલીને બહાર આવવાનું છે. મિત્રો, આપ પાર્ટી જાણો છો ને ભાઈ? જાણો છો યા નથી જાણતા? એ હંમેશા દરેક રાજ્યમાં ઇલેક્શન વખતે બિલાડીના ટોપની જેમ ઉભા થઈ જાય, અને જેવું ઇલેક્શન જાય એ અદ્રશ્ય થઈ જાય. હું જરા તમને કહેવા માંગુ છું,
लोकसभा में आप पार्टी 432 सीटों पर चूंटनी लड़ी, चार जीती अने 413 में डिपोजिट जती रही। पंजाब में 170 सीटों पर चूंटनी लड़ी, 20 में जीत्या अने 25 में डिपोजिट जती रही। गोवा नी अंदर 39 सीटों लड़ा, 38 में डिपोजिट जती रही, एक सीट ना जीत्या। जेवी चूंटनी पते એટલે આપ પાર્ટી અદ્રશ્ય થઈ જાય છે। મિત્રો, જ્યારથી નરેન્દ્રભાઈ દેશમાં વડાપ્રધાન બન્યા છે, ઉત્તર પ્રદેશની અંદર ભાજપની સરકાર પડી, ઉત્તરાખંડમાં ભાજપની સરકાર બની, મણિપુરમાં ભાજપની સરકાર, ગોવામાં ભાજપની સરકાર, હરિયાણામાં ભાજપની સરકાર, આસામમાં ભાજપની સરકાર, મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર, ઝારખંડમાં ભાજપની સરકાર, જમ્મુ કાશ્મીરમાં ભાજપની સરકાર, કેરળમાં વોટ 3 ગણા થયા, પશ્ચિમ બંગાળમાં વોટ 3 ગણા થયા, બિહારની અને પંજાબની હાર બાદ કરતા બધે ભારતીય જનતા પાર્ટી જીતી છે। અને કોંગ્રેસ પાર્ટી ઉત્તર પ્રદેશમાં હારી, ઉત્તરાખંડમાં હારી, મણિપુરમાં હારી, ગોવામાં હારી, હરિયાણામાં હારી, આસામ, મહારાષ્ટ્ર, ઝારખંડ, જમ્મુ કાશ્મીર, કેરળ, બંગાળ, તામિલનાડુ, પાંડિચેરી, તામિલનાડુ અને બિહાર। મિત્રો, એ જે લોકો સૂત્રો લગાવે છે કે કોંગ્રેસ આવે છે, કોંગ્રેસ આવે છે, કોંગ્રેસ આવે છે, દેશની જનતા કહે છે કોંગ્રેસ જાય છે, કોંગ્રેસ જાય છે, કોંગ્રેસ જાય છે, કોંગ્રેસ જાય છે। મને તો સમજ જ નથી પડતી ક્યાંથી એમને એવું લાગે છે કે કોંગ્રેસ આવે છે। આ ઉપરાંત મિત્રો, મહારાષ્ટ્ર, ઓડિશા, મધ્યપ્રદેશ, ચંદીગઢ, ગુજરાત, છત્તીસગઢ, લક્ષદ્વીપ, આંદામાન નિકોબાર, આસામ, કેરળ અને બંગાળ અને ત્રિપુરામાં સ્થાનિક સ્વરાજની જેટલી ચૂંટણીઓ થઈ એ બધાની અંદર ભાજપનો ભગવો લહેરાયો છે। મિત્રો, ભારતીય જનતા પાર્ટીનો ભગવો લંગાય। મિત્રો, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં પંચાયતથી માંડી પાર્લામેન્ટ સુધી અને કાશ્મીરથી માંડી કન્યાકુમારીને આસામથી દ્વારકા સુધી દરેકે દરેક રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનો વિકાસ થયો। મિત્રો, હું આપને કહેવા માંગુ છું, અત્યારે નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન છે। નરેન્દ્રભાઈએ વડાપ્રધાન બન્યા પછી હું આંકડા આપવા માંગુ છું મિત્રો, કે નરેન્દ્રભાઈએ વડાપ્રધાન બન્યા પછી ગુજરાતના માટે અનેક પ્રકારના કામો કર્યા છે। પહેલા જ્યારે યુપીએની સરકાર હતી ત્યારે 5 વર્ષમાં ગુજરાતને 43,000 કરોડ રૂપિયા મળતા હતા। કેટલા મળતા હતા જરા જોરથી બોલો, કેટલા? નરેન્દ્રભાઈની સરકાર આવ્યા પછી 5 વર્ષમાં 1,22,000 કરોડ રૂપિયા ગુજરાતને આપવાના શરૂ કર્યા છે। નરેન્દ્રભાઈની સરકાર આવ્યા પછી ગ્રાન્ટ, પહેલા યુપીએની સરકારમાં 8,486 કરોડ રૂપિયા મળતી હતી, નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા પછી 17,962 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ગુજરાતની મળી। એસડીઆરએફમાં પણ બહુ મોટો વધારો, 1200 કિલોમીટરના રાષ્ટ્રીય રાજમાર્ગો, કુલ રાજમાર્ગ 5100 કિલોમીટર, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં 3 ગણો વધારો, પ્રધાનમંત્રી સુરક્ષા યોજનામાં 45 લાખ લોકોને ફાયદો, જીવન જ્યોતિમાં 19 લાખ લોકોને ફાયદો, જનધનની અંદર 80 લાખ લોકોના ખાતા ખોલ્યા, મુદ્રા બેંક યોજનામાં 20 લાખ યુવાનોને લોન આપી, સ્વચ્છ ભારત અભિયાનમાં 26 લાખ શૌચાલય બનાવવાનું કામ કર્યું, ઉજ્જવલા યોજના હેઠળ 8 લાખ ગરીબ માતાઓને ગેસના ચૂલા આપવાનું કામ આ નરેન્દ્ર મોદી સરકારે કર્યું છે। જનધન યોજના, મુદ્રા બેંક યોજના, ઉજ્જવલા યોજના, પાક વીમા યોજના, સ્ટેન્ડઅપ, સ્ટાર્ટઅપ, સ્કિલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, આવી કેટલી યોજનાઓનું ચારુ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગૂંથવામાં આવ્યું છે। મિત્રો, દર 15 દિવસે એક નવી યોજના બનાવવાનું કામ નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી, 93 કરતા વધુ યોજનાઓ અને નરેન્દ્રભાઈનું કઠોર મોનિટરિંગ, એના આધારે આ દેશની અંદર એક પ્રકારનું વિશ્વાસનું વાતાવરણ છે। હમણાં મિત્રો, કોંગ્રેસના નેતા રાહુલ બાબા એક જગ્યાએ ભાષણ કરતા હતા, રાહુલ બાબા ઓળખો છો ને ભાઈ? બધા જરા જરા હા કે નાકો, ઓળખો છો? એક જગ્યાએ ભાષણ કરતા હતા કે નરેન્દ્રભાઈ, તમે આયા એ પહેલા પણ કાશ્મીરમાં ગોળીબાર થતો હતો,
ગોલીબારી થતી હતી અને આજે પણ થાય છે, શું ફરક પડી ગયો? અરે રાહુલ બાબા, તમને રાહુલ બાબા તમને ફરક નહીં પડે, ખબર નહીં પડે, તમારી આંખ પર ઇટાલિયન ચશ્મા ચડાયેલા છે, ઇટાલિયન ચશ્મા, ફરક નહીં દેખાય ભાઈ તમને. હું બતાવું છું શું ફરક પડ્યો. યુપીએ ની સરકાર હતી, સોનિયા મનમોહન ની સરકાર હતી, એ વખતે કાશ્મીર ની સરહદ પર ગોળીબારી થતી હતી. ગોળીબારી કરવાની શરૂઆત પાકિસ્તાન ની સેના કરતી અને એનો અંત પણ પાકિસ્તાન ની સેના જ કરતી. અત્યારે પણ ગોળીબાર થાય છે, વાત તમારી સાચી છે રાહુલ બાબા, અત્યારે પણ ગોળીબાર ની શરૂઆત પાકિસ્તાન ની સેના જ કરે છે. પણ અત્યારે એક ફરક પડી ગયો છે, નરેન્દ્રભાઈ ના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી ની સરકાર છે. ગોળીબારી નો અંત, એની સમાપ્તિ પાકિસ્તાન ની સેના નથી કરતી, હિન્દુસ્તાન ની ફોજ કરે છે. મિત્રો, હિન્દુસ્તાન ની ફોજ કરે છે. રાહુલ બાબા તમારા શાસન ની અંદર ભાઈ હેમરાજ નું માથું કાપીને લઈ ગયા હતા, પાકિસ્તાન ની ધરતી પર એને અપમાનિત કરી દો. તમારા માથા પરથી છું નથી રહેતી, તમારા માથા પરથી જૂ નથી રહી. અમારા સમયની અંદર ઉરી પર પાક પ્રેરિત આતંકવાદીઓએ હુમલો કર્યો, 12 જવાનોને જીવતા સરગાઈ કાઢ્યા, એમને લડવાનો પણ મોકો ના આપ્યો. સવારે 3 વાગે એમને જીવતા સરગાઈ દીધા. મિત્રો, બધાને થતું તો હવે શું થયું? બહુ બહુ તો નરેન્દ્રભાઈ એક સ્ટેટમેન્ટ કરશે, બે રાજનીતિકો પાછા જશે અને વાત સમાપ્ત થઈ જશે. પણ મિત્રો, આ વખતે વડાપ્રધાન મનમોહન સિંહ હતા, ગુજરાતના સપૂત નરેન્દ્ર મોદી હતા. મિત્રો, નરેન્દ્ર મોદી 10 દિવસની અંદર નરેન્દ્રભાઈએ દેશની સેનાને હુકમ આપ્યો અને આપના સેનાના વીર જવાનો પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને આપણા જવાનોનો બદલો લઈ સર્જિકલ સ્ટ્રાઇક કરીને પાછા આવ્યા. આ પ્રકારનું ગૌરવ નરેન્દ્રભાઈએ દેશનું વધાર્યું છે. પૂરી દુનિયામાં નરેન્દ્રભાઈએ દેશનું ગૌરવ વધારવાનું કામ કર્યું છે. મિત્રો, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ચાલતો ભારતીય જનતા પાર્ટીનો વિજય રથ ફરતા 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 નવેમ્બરમાં ગુજરાતમાં આવવાનો છે. હું પૂછું છું મિત્રો, ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિજય રથ આવે એ વખતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તૈયાર છે? જરા જોરથી હાથ ઊંચા કરીને બોલો, તૈયાર છો? પાકો? હું મોદી સાહેબને કહી દઉં, મિત્રો આ વખતે ભારતીય જનતા પાર્ટી ચૂંટણીની અંદર સામાન્ય ચૂંટણી ના લડે, એવા પ્રકારની ચૂંટણી લડીએ સંગઠનની તાકાત વિજયભાઈ નીતિનભાઈના નેતૃત્વમાં, જીતુ વાઘાણીના નેતૃત્વમાં, નરેન્દ્રભાઈ અને વિજયભાઈની સરકારોના કરેલા કામો લઈ એટલી સંગઠન સંગઠિત રીતે લડીએ કે 150 પાર નો આંકડો હસતા હસતા સિદ્ધ થઈ જાય. તમે મને કહો મિત્રો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આવનારા વિધાનસભાના ચૂંટણીની અંદર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ચૂંટણી જીતવાનો આજે સંકલ્પ કરે છે? જરા જોરથી બોલો, કરે છે? આ રીતે ને ભાઈ, બે હાથ ઊંચા કરી મુઠ્ઠી બાંધી બોલો, આપણે સંકલ્પ કરીએ છે એક પ્રચંડ વિજય તરફ આગળ વધીશું, ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવીશું, 150 સીટોનો લક્ષ્યાંક આગળ વધારીશું, નરેન્દ્રભાઈ નો વિજય રથ અહીંથી ઓરિસ્સાની દિશામાં આગળ વધારીશું. તો મારી સાથે બંને હાથ ઉપર કરી મુઠ્ઠી ભીંચી ગગન ભેદી નારાઓ સાથે તો રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદની મુલાકાતે રિવરફ્રન્ટ ખાતે જે ખાસ વિજય વિશ્વાસ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં તેમણે તમામ લોકોને સંબોધિત કર્યા હતા. મહત્વનું છે કે આ સંબોધનમાં તેમણે
ઘણી બધી પાર્ટીઓ પર પ્રહાર કર્યા, સાથે સાથે ભાજપના ગુજરાતને અને સમગ્ર દેશને લઈને વિકાસના કાર્યો પણ જતાવ્યા હતા. અમિતભાઈ તો માગે બડો, 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 અમિતભાઈ તો માગે. તો જે રીતે અમિત શાહે ખાસ કહ્યું કે નવેમ્બરમાં વિજય રથ આવશે, તેના ઉપરથી અનુમાન ચોક્કસથી લગાવી શકાય કે વહેલી ચૂંટણીના કોઈ અણસાર નથી. ઓક્ટોબરથી ડિસેમ્બરની અંદર જ આ ચૂંટણી થઈ શકે છે. મહત્વનું છે, પહેલા પણ એવી જાહેરાત કરાઈ હતી, પરંતુ જે રીતે કેટલાક સમયગાળા દરમિયાન વહેલી ચૂંટણીના સંકેત હતા, તે ક્યાંક ને ક્યાંક તેમના વાક્ય પરથી ચોક્કસથી એવું અનુમાન લગાવી શકાય કે આ વર્ષના અંત સુધીમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી શકે છે. વિજય વિશ્વાસ કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપતા અમિત શાહના ખાસ નિવેદન, ઘણા મહત્વના મુદ્દાઓ તેમણે ટાંકીને કહ્યા છે. ખાસ કરીને ભારત પાકિસ્તાનનો મુદ્દો, કોંગ્રેસ પર પ્રહાર કરતા રાહુલ ગાંધી પર પણ પ્રહાર કર્યા, સાથે સાથે ગુજરાતમાં જે છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસ આવે છે ના પોસ્ટર જોઈ શકાય છે તેને લઈને પણ તેઓ વાત કરવાનું ન ચૂક્યા અને કોંગ્રેસે પણ આડે હાથ લીધી, ગુજરાત કોંગ્રેસના નેતાઓને પણ આડે હાથ લીધા. મહત્વનું છે, આ સાથે સાથે તેમણે ભાજપના કાર્યોને કેટલા જતાવ્યા, ખાસ તો ભાજપ દ્વારા ગુજરાતમાં જે અલગ અલગ કાર્યો કરવામાં આવ્યા છે, રિવરફ્રન્ટ હોય કે તમામ લોકોને પડતી અસુવિધાઓને સુવિધા આપવાની વાત હોય, આ તમામ બાબતોને તેમણે ગણી ગણીને સ્વીકારી, સાથે દેશમાં ભાજપ સરકારે જે જે કાર્યો કર્યા છે તે કાર્યોને પણ ખાસ તેમણે ધ્યાન કેન્દ્રિત કરાવ્યું. ખાસ કરીને યુપીમાં જે જીત હાંસલ કરી છે તેને પણ તેઓ ટાંકવાનું ન ચૂક્યા. વિજય વિશ્વાસ કાર્યકર્તા સંમેલન, ખાસ 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જે રીતે બહુમત હાંસલ કરી, જીત હાંસલ કરી છે તેના સન્માનમાં અને આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ખાસ આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ સંમેલનમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ સહિત તમામ ભાજપના દિગ્ગજો હાજર રહ્યા હતા. સાથે સાથે તેમણે અમિત શાહનું ભવ્ય સન્માન પણ કર્યું, એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે જીતુ વાઘાણી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા પણ ખાસ આ સંમેલનમાં સંબોધિત કરવામાં આવ્યા લોકોને, અમિત શાહ દ્વારા પણ લોકોને સંબોધિત કરાતા અલગ અલગ મુદ્દાઓ પર તેમણે ભાજપનો મત વર્ણવ્યો, જેમાં ખાસ કરીને ભાજપા સરકાર દ્વારા ત્યાર સુધીમાં કયા કયા વિકાસના કાર્યો થયા છે તે વિકાસના કાર્યોને પણ ટાંકવાનું તેઓ ન ચૂક્યા. મહત્વનું છે કે અમિત શાહે ખાસ સંગઠન અને એકતાની વાત કરી, ભાજપમાં